जय स्वामीनारायण। शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज ऊना, SYBA सेमेस्टर 4, विषय समाजशास्त्र। समाजशास्त्र में जे गुण पेपर छे राजकीय समाजशास्त्र पेपर नंबर 8, એમાં આપણે પહેલો યુનિટ જોઈ ગયા। આજે આપણે યુનિટ 2 એટલે કે રાજકીય પક્ષો અને રાજકીય સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાનો છે। એમાં આજે આપણે પોઈન્ટ 1 જોશું। રાજકીય પક્ષો અને રાજકીય સંસ્કૃતિમાં પ્રસ્તાવના જોઈએ। આધુનિક સમયમાં વિશાળ વસ્તી, સમાજનું જટિલ સ્વરૂપ અને સમસ્યાઓની સંકુલતામાં પક્ષ પ્રથાના મૂળ જોવા મળે છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં બંધારણીય માર્ગો લોકોના હિત સંતોષવાના પ્રયત્ન કરવામાં આવે છે। લોકશાહીમાં લોકોના કાર્ય લોકોના પ્રતિનિધિઓ દ્વારા થતા જોવા મળે છે। લોકો પોતાના પ્રતિનિધિઓ નક્કી કરવા માટે ચૂંટણીઓ યોજે છે। પ્રતિનિધિનું પદ પ્રાપ્ત કરવા ચૂંટણી જીતવી અનિવાર્ય છે। વ્યક્તિ સ્વતંત્ર રીતે પોતાની કેટલીક મર્યાદાઓને લીધે ચૂંટણી જીતી શકતી નથી, તેથી જેમના વિચારોમાં સમાનતા હોય તેવી વ્યક્તિઓ પરસ્પર સાથે જોડાય છે। આવા સમાન રાજકીય વિચારસરણી ધરાવતા સમૂહને રાજકીય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે। લોકશાહી ઢબને આધુનિક રાજકારણનું સંચાલન રાજકીય પક્ષ વગર લગભગ અશક્ય છે। રાજકીય પક્ષો સરકારનું નિર્માણ કરે છે તેમજ વહીવટી માળખાની નીતિ નક્કી કરે છે। રાજકીય પક્ષો રાજકીય સ્પર્ધાનું નિયમન કરી તેને જરૂરી લોકસ્વીકૃતિ અપાવે છે। રાજકીય પક્ષ વિવિધ સામાજિક વર્ગો અને પરિબળોને રાજકારણમાં પ્રતિબિંબિત કરે છે। લોકોને રાજકીય પક્ષ વિચારો તરફ આકર્ષી રાજકારણમાં ભાગ લેવા માટે સંસ્થાકીય સગવડો પૂરી પાડે છે। એટલે કે આપણે આપણા રાજકીય નેતાઓ ચૂંટીએ છીએ, જે આપણા દેશમાં લોકશાહી શાસન છે, એટલે આપણે પબ્લિક છે એ પોતાનો નેતા, એટલે કે જે સેવાભાવી વ્યક્તિ છે, જેને સમાજની સેવા કરવી છે, લોકોના જરૂરિયાતની વસ્તુ જેને પહોંચાડવી છે, કોઈને પાણી ન મળતું હોય, કોઈને વીજળી ન પહોંચતી હોય, આ બધા જ કાર્યો છે એ આપણા લોક નેતા કરતા હોય છે। અને એ એના માટે થઈ એટલે લોકો છે મુખ્ય નેતાને ચૂંટી અને પોતાના કાર્યો વિશે એટલે સેવાભાવી વ્યક્તિને ચૂંટે છે। અને જે વ્યક્તિને સમાજની સેવા કરવી છે એ નેતા તરીકે લોકોમાં ચૂંટાઈ આવે છે। આગળ જોઈએ, રાજકીય પક્ષનો મૂળ હેતુ સત્તાની પ્રાપ્તિ અને જાળવણીનો છે। આ હેતુને સિદ્ધ કરવાના મુખ્ય સાધનો વિચારસરણી, સંગઠન, નાણાં અને કાર્યકરો છે। દરેક રાજકીય પક્ષ પોતાની અસર વધારવા માટે અનેક કાર્ય કરતા જોવા મળે છે અને આવી અસરોના આધારે ચૂંટણી જીતવાના પ્રયત્ન કરે છે। રાજકીય સમાજશાસ્ત્ર રાજકીય પક્ષોનો અભ્યાસ એક જૂથ તરીકે કરે છે, તેથી આ પ્રકરણમાં રાજકીય પક્ષની વ્યાખ્યા, લક્ષણો, કાર્યો અને મહત્ત્વ મર્યાદાની વિગતે સમજૂતી મેળવવાના પ્રયત્ન કરે છે। એટલે કે જે રાજકીય પક્ષ છે, જે નેતા છે, તેનો પોતાનો એક પક્ષ હોય છે, એના પક્ષનું નામ આપવામાં આવે છે અને એની વિચારસરણી, એના હેતુઓ એ બધું સિદ્ધ કરવા માટે થઈ અને ચૂંટણીમાં જીતવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ચૂંટણીનો પ્રચાર કરે છે। એના પછી આવે છે રાજકીય પક્ષનો અર્થ અને લક્ષણો, તેમાં જોઈએ। રાજકીય પક્ષનો અર્થ કરતાં કહી શકાય કે આ એક એવું જૂથ છે જેના સભ્ય સમાન વિચારસરણી ધરાવે છે અને સામૂહિક પ્રયત્ન દ્વારા સમાન હેતુ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે। દરેક રાજકીય પક્ષ સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે અને જો એમાં સફળ થાય તો પોતાની સરકાર રચે છે અને જો નિષ્ફળતા પ્રાપ્ત થાય તો લોકોના વિચાર સરકાર સુધી પહોંચાડી સમાજમાં પોતાના તરફથી લોકમત ઊભો કરવાના પ્રયત્ન કરે છે। રાજકીય સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે રાજકીય પક્ષની વધુ સ્પષ્ટ સમજૂતી પ્રાપ્ત કરવા માટે તેની વિધાનો દ્વારા અપાયેલી વ્યાખ્યા તપાસવી જરૂરી છે, તેમાં જોઈએ। વ્યાખ્યા છે, રાજકીય પક્ષ એક એવો માનવ સમૂહ છે જે અમુક ખાસ સિદ્ધાંતોમાં સંમત હોવાથી એકત્ર થઈને સમૂહ પ્રયત્નો દ્વારા રાષ્ટ્રીય હિતમાં વધારો કરવા ઈચ્છે છે। એટલે કે એક એવો રાજકીય પક્ષ છે જેને લોકોની સેવા કરવી છે, જેને કોઈ એક સેવાનું કાર્ય કરવું છે રાષ્ટ્રહિત માટે,
राष्ट्र माटे राज्य राज्य माटे के राष्ट्र माटे एने कोई सेवानु कार्य करवू छे। एडमंड बर्क ने कहे छे राजकीय पक्षनी ऊपर प्रमाणेनी व्याख्या अनुसार एडमंड बर्क सौ प्रथम आधुनिक राजपुरुष हता। तेओए पोतानी व्याख्या में मुख्यत्वे त्रण बाबतों स्पष्ट करेली छे। पहली छे राजकीय पक्ष एटले मानवीओनो समूह, एटले के एक पक्ष में एक व्यक्ति घणा बधा व्यक्तिओ होय जेनो एक पक्ष के समूह थाय। बीजू छे आ एक एवो मानव समूह छे के जे पोताना सिद्धांत में एकमती धरावे छे, એટલે કે જે સમૂહ છે જે માનવ એક એક પક્ષ છે એનો બધા એ બધા લોકોનો સિદ્ધાંત એક જ છે, એક જ મત છે। ત્રીજું છે દરેક પક્ષનું ધ્યેય રાષ્ટ્રીય હિત વધારવાનું હોય છે। એડમંડ બર્ક પોતાની વ્યાખ્યામાં રાષ્ટ્રીય હિતને વધુ પ્રાધાન્ય આપે છે, એટલે કે જે પક્ષમાં એક જ પક્ષમાં જે સમૂહ છે લોકોનો સમૂહ છે તેનું ધ્યેય એક જ છે કે રાષ્ટ્રની સેવા કરવી, અને એ ધ્યેય ઉપર જ તેનું પ્રાધાન્ય રહેલું હોય છે। રાજકીય પક્ષ એટલે અમુક સિદ્ધાંત અથવા નીતિને ટેકો આપતો એક એવો વ્યવસ્થિત માનવ સમૂહ કે જે બંધારણીય માર્ગો દ્વારા સરકાર રચીને તે સિદ્ધાંત અથવા નીતિને સાકાર કરવા પ્રયત્ન કરે છે। આ મેકાઇવરની વ્યાખ્યા છે। મેકાઇવરની વ્યાખ્યામાં ધ્યાન ખેંચતી બાબત એ છે કે રાજકીય પક્ષ સરકાર રચવા માટે બંધારણીય બાબતોનો સ્વીકાર કરે છે, એટલે ગેરબંધારણીય માર્ગ અપનાવનાર જૂથને જૂથ તરીકે ઓળખી શકાય નહીં। રાજકીય પક્ષ સરકાર રચવા માટે બહુમતી દ્વારા લોકોનો સહકાર પ્રાપ્ત કરે છે। આના આધારે કહી શકાય કે રાજકીય પક્ષો હિતના હિંસાના વિરોધી હોય છે, એટલે કે કોઈ એક પક્ષ પોતાનો સક્ષમ થવા માટે થઈને હિંસા પ્રત્યે દોરી જાય તો એનો પક્ષ છે એ નાબૂદ થઈ જાય છે, પણ જે લોકોની સાથે રહીને કાર્ય કરે છે તે પક્ષ છે એ સામે આવી જાય છે। પછી છે સર્વસામાન્ય વ્યાખ્યા। રાજકીય પક્ષ એટલે લોકોનો વ્યવસ્થિત સમૂહ જે સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતા પ્રશ્નોમાં સમાન વિચાર ધરાવે છે અને રાજકીય એકમ તરીકે એકત્ર થઈને ચૂંટણીમાં બહુમતી બેઠકો જીતી સત્તા મેળવવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને જે નીતિ વ્યક્ત કરતો હોય તેનો અમલ કરી શકે છે। સર્વસામાન્ય વ્યાખ્યામાં બે બાબતો નોંધપાત્ર છે, એટલે કે આ વ્યાખ્યામાં બે બાબતો એ મહત્ત્વની છે। પહેલી છે દરેક મનુષ્યના વિચારો સમાન જોવા મળતા નથી, એટલે કે આખો સમૂહ છે તેમાં ઘણા બધા લોકો છે તેનો બધાનો એક જ દૃષ્ટિકોણ ન હોય। બીજું છે માનવી સમૂહમાં રહેવા ટેવાયેલા છે, જેઓના વિચારોમાં સમાનતાનું પ્રમાણ હોય તેઓ પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવા એકત્ર થાય છે, કે સમાજની અંદર જે લોકો વસે છે તે એનો ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો સમૂહ હોય, એટલે કે બધાનો ધ્યેય એક હોય તો એ એકત્ર થાય અને તેના ધ્યેયો સિદ્ધ કરે છે। એના પછી આવે છે રાજકીય પક્ષના લક્ષણો, એમાં જોઈએ રાજકીય પક્ષને વ્યાખ્યાબદ્ધ કરવાના અનેક વિદ્વાનોએ પ્રયત્ન કરેલા છે। તેના તારણરૂપે કહી શકાય રાજકીય પક્ષ વૈચારિક એકતા અને સંગઠનના આધારે અસ્તિત્વમાં આવતા જોવા મળે છે। રાજકીય પક્ષનો ખ્યાલ 19મી સદીમાં વિકાસ પામેલો જોવા મળે છે, પરંતુ આ પહેલાં પણ લોકમત ઘડવા અને જાગૃત કરવા જુદા જુદા સંગઠનો કાર્ય કરતા, આવા સંગઠનોનો વિકાસ થતાં રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે। સત્તા પ્રાપ્ત કરવી, જાળવી રાખવી અને સરકારી નીતિઓને પ્રભાવિત કરવી એ રાજકીય પક્ષના મુખ્ય લક્ષણો છે। રાજકીય પક્ષના લક્ષણોની વિસ્તૃત ચર્ચા નીચે પ્રમાણે કરી શકાય છે, એટલે કે લોકો જે દેશની સેવા કરવા માગે છે, રાષ્ટ્રની લોકોની સેવા કરવા માગે છે, તેનું એક સંગઠન છે જેનો મુખ્ય ધ્યેય હોય છે કે લોકોની સેવા કરવી, તે લોકોના સમૂહમાં રહી અને લોકોને જાગૃત કરે છે અને તેની જરૂરિયાતો વિશે પૂછે છે અને તે પૂર્તિ કરવા માટેના પ્રયત્નો કરે છે। પેલું છે રાજકીય પક્ષ નાગરિકોનું સંગઠન છે, એટલે કે લોકોનું સંગઠન છે, એક જૂથ છે, એ જ રાજકીય પક્ષ છે, એ પક્ષને કોઈ નામ આપવામાં આવે છે।
राजकीय पक्ष बनवा माटे सौथी पहली शरत ए छे के नागरिकोना समूहनुं संगठन थवुं जोईए, एटले के पक्षमां प्रवेश प्राप्त करवा माटे व्यक्तिनुं राष्ट्रना नागरिक होवुं जरूरी छे। विदेशी नागरिकोने राजकीय पक्षमां स्थान आपी शकाय नहीं। दाखला तरीके आपणा कोंग्रेसी नेता सोनिया गांधी विदेशी छे, तेओने भारतीय नागरिकत्व प्राप्त थया पछी ज पोताना पक्षमां स्थान प्राप्त करेलुं छे। एटले के स्वर्गीय राजीव गांधीना पत्नी सोनिया गांधी छे ते आपणा देशना नथी, ए ब्राझीलना छे एवुं कहेवાય છે। હવે એ રાજીવ ગાંધીને પરણી અને આપણા દેશમાં આવ્યા ત્યાર પછી આપણા દેશમાં સ્થાયી થયા, એટલે આપણા દેશનું નાગરિકત્વ એને પ્રાપ્ત થયેલું છે, પછી જે ચૂંટણીમાં આવી શક્યા। બીજું છે રાજકીય પક્ષ સંગઠિત થયેલો સમૂહ। રાજકીય પક્ષ એક સંગઠિત સમૂહ છે। પક્ષમાં શિસ્ત માટેના કેટલાક નિયમો હોય છે। પક્ષના દરેક સભ્યને આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે। જો કોઈ પક્ષ સભ્ય પોતાના પક્ષના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને પક્ષમાંથી બાકાત કરવામાં આવે છે। સંગઠન વગર લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય નહીં। દરેક રાજકીય પક્ષનું પોતાનું લક્ષ્ય હોય છે કે સત્તા પ્રાપ્ત કરવી અને ટકાવી રાખવી। આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દરેક રાજકીય પક્ષ પોતાના સંગઠનને મજબૂત બનાવતા જોવા મળે છે। એટલે કે જે ધ્યેય પ્રાપ્ત કરવું છે, સેવા કરવી છે લોકોની, એ સિદ્ધ કરવા માટે જે સત્તા પ્રાપ્ત કરવા માટે થઈને એક સંગઠન હોય છે। એ સંગઠનમાં જો કોઈ એના નીતિ નિયમો હોય છે એ નીતિ નિયમોનું વિરુદ્ધમાં જાય તો એને બાકાત કરી નાખવામાં અથવા એને કોઈ સજાપાત્ર અથવા એને સ્વીકારી લે, આ બધા નિયમો છે એ રાજકીય પક્ષના નિયમો છે। ત્રીજું છે રાજકીય પક્ષના વિચારો અને નીતિઓની એકતા જોવા મળે છે। દરેક રાજકીય પક્ષના સભ્યોમાં સમાન વિચારસરણી જોવા મળે છે। વૈચારિક ઐક્યને કારણે એકત્ર થયેલા લોકોમાંથી જ રાજકીય પક્ષનો ઉદ્ભવ થાય છે। સમાન વિચારસરણી ધરાવનાર લોકો એકત્ર થાય છે અને કેટલીક નીતિઓ ઘડે છે। વિચારો અને નીતિઓની બાબતમાં દરેક રાજકીય પક્ષના સભ્યોમાં સમાનતા જોવા મળે છે। એટલું જ નહીં, પરંતુ પોતાની વિચારસરણીથી જ દરેક પક્ષ બીજા પક્ષ કરતાં જુદો પડતો હોય તેવું જોવા મળે છે। દાખલા તરીકે ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ગાંધીજીની અહિંસક વિચારસરણી ધરાવનાર જૂથ અને બીજી હિંસક વિચારસરણી ધરાવનાર ક્રાંતિકારીઓની જૂથ એકબીજાથી અલગ પક્ષ તરીકે જોવા મળે છે। એટલે કે સત્તા પ્રાપ્ત કરવા માટે કોઈ સક્ષમ નેતા હોય, એ નેતૃત્વ વ્યવસ્થિત રીતે કરતા હોય તો એનો પક્ષ છે એ મજબૂત, એનો જૂથ છે એ મજબૂત હોય છે। પણ આમાં ઉદાહરણ તરીકે કીધું છે કે ગાંધીજી છે તેનો પક્ષ છે એ અહિંસક હતો, કે હિંસા કરવી નહીં, અહિંસક। અને જ્યારે એક ક્રાંતિકારી દળ હતું, જૂથ હતું, જેમાં હિંસાથી એટલે કે માગવાથી ન આપે પણ છૂટવી લેવાથી આપણે આપણો દેશ આઝાદ કરશું, એવા પણ અમુક લોકોના વિચારો હતા। ચોથું છે રાજકીય પક્ષ બંધારણીય સાધનોમાં શ્રદ્ધા ધરાવે છે। દરેક રાજકીય પક્ષ બંધારણીય માર્ગે જ આગળ વધીને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સ્વીકારતો હોય છે। સત્તા પ્રાપ્ત કરવા અથવા સત્તાને ટકાવી રાખવા માટે બંધારણીય માર્ગો જ અપનાવવામાં આવે છે। જો બંધારણ જ ન હોય તો રાજકીય પક્ષનું કોઈ મહત્ત્વ જોવા મળતું નથી। પાંચમું છે દરેક રાજકીય પક્ષ સરકાર ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે। દરેક રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ કોઈને કોઈ પ્રકારે સરકાર ઉપર નિયંત્રણ રાખવાનું છે, ચૂંટણીઓ જીતીને વધુને વધુ સભ્યો ધારાસભા અને લોકસભામાં પહોંચાડવાનો રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ છે। જો પોતાના પક્ષની સરકાર બને તો પોતાની રાજકીય બાજુ વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્ન કરવામાં આવે છે, અને જો વિરોધ પક્ષ તરીકેનું સ્થાન પ્રાપ્ત થાય તો દરેક સરકારની નિર્ણયની પૂરેપૂરી આલોચના કરીને સરકાર ઉપર નિયંત્રણ રાખવાના પ્રયત્ન કરે છે। છઠ્ઠું છે દરેક રાજકીય પક્ષ રાષ્ટ્રીય હિતને સંતોષવાનું ઉદ્દેશ્ય ધરાવે છે। તેમાં જોઈએ દરેક રાજકીય પક્ષનું એક ઉદ્દેશ્ય રાષ્ટ્રીય હિત સંતોષવાનું હોય છે, જેમ કે આ મુદ્દો વિવાદાસ્પદ છે કે રાજકીય પક્ષ પોતાનું હિત સંતોષે છે કે રાષ્ટ્રના હિત, પરંતુ દરેક પક્ષ એવો દાવો કરે છે કે
તેનો પક્ષ રાષ્ટ્રીય હિત સંતોષવા માટે જ કાર્યરત છે. પોતાના પક્ષને પ્રદેશ, જ્ઞાતિ, ધર્મ કે ભાષા જેવા સંકુચિત વિચારોવાળા ગણાવતો નથી. દરેક રાજકીય પક્ષ રાષ્ટ્રીયતા માટેની આગેવાનીનો દાવો કરે છે. એટલે કે દરેક રાષ્ટ્રીય પક્ષ છે તેના આગેવાન હોય છે એ એવું દર્શાવે છે કે અમે કોઈ અમારી જ્ઞાતિના જ વર્ચસ્વ માટે નહીં પણ પૂરા પ્રદેશ, પૂરા રાષ્ટ્ર માટે અમે આગળ વધીએ છીએ. અમે કોઈ એક વ્યક્તિ એટલે કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષાને ગણવામાં નહીં પણ સમગ્ર માનવ જાતિને ગણીને આગળ લઈએ છીએ. એ મહત્ત્વનું છે. તો આપણો અહીંયા પહેલો પોઈન્ટ પૂરો થાય છે. બીજો પોઈન્ટ છે રાજકીય પક્ષના કાર્યો, એ આગળના વિડીયોમાં જોશું. જય સ્વામિનારાયણ.